થઈ હતી. લગભગ એ દિવસે રાત્રે 3-4 કલાક બેઠક ચાલી હતી અને તમામ દસ્તાવેજ પુરાવા સાથે બંધારણની કલમોના સોલ્યુશન સાથેના અમને પૂરા દસ્તાવેજ એ લોકોએ આપ્યા છે. આજે લગભગ 3 દિવસના કાર્યક્રમ બાદ આજે એક દિવસનો રેસ્ટ હતો, તો આજે એ બાબતે બધાને બોલાવ્યા છે. અમે અમારા સમાજના આગેવાનોને પણ સાંજે બોલાવ્યા છે. અમુક જે ખાસ કરીને રાજસ્થાન જે ઓબીસી કમિટીના જે સેક્રેટરી છે એચ કે ગોધારા કરીને, એમને પણ અમે બોલાવ્યા છે અને કઈ રીતે બંધારણ અનામતને તત્કાલીન ધોરણે લાગુ કરી શકાય. પાટીદાર સમાજનો 22 મંડળ સૂચિના પેરામીટર્સ પ્રમાણે કઈ રીતે સર્વે કરાવી શકાય, આ તમામ મુદ્દાઓ સાથેની અત્યારે ચર્ચા છે. અમને ભરોસો છે કે જે સોલ્યુશન અમને જે પ્રમાણે આપવામાં આવ્યું છે એ વિશ્વાસથી ઈમાનદારીથી અમારે એ બાબતે ચર્ચા કરવી જોઈએ. સમાજના મુદ્દે સમાજની વચ્ચે લઈ જઈને આ બાબતને યોગ્ય સમાધાન આપવું પડશે અને એ બાદ મને વિશ્વાસ છે કે આ મુદ્દે તમામ પ્રકારનું સોલ્યુશન અમે લાવી શકીશું. તમે એમાં કઈ રીતે કહી શકો કે ભેગા નથી? તમે પેલા નક્કી કરી લો કે અમે કોની સાથે છે કોની સાથે નહીં, અને સ્વાભાવિક રીતે એમની વાત બી સાચી છે એવું માની શકું. કેમ કે એમને એવું કહ્યું હતું કે ક્યાંક ને ક્યાંક એ લોકોને આમંત્રણ નથી આપ્યું, તો હવે પછી અમારી ભૂલ હોય કે આત્મા અમારે સુધારવાની જરૂર હોય તો હવે પછીની મીટિંગમાં અમે એ લોકોને પણ કહીશું કે અમારી સાથે આવો. અત્યારે મને કઈ ખ્યાલ પણ નથી, આપે કીધું ત્યારે ખબર પડી. ચોક્કસ શું વાતચીત કરીશ ને જયારે પણ સમાજની વચ્ચે જઈને જયારે લોકોને આ બાબતે ચર્ચા કરવાની આવશે ત્યારે એમને સાથે રાખીને કરીશું. હાર્દિક, એક વાત એ પણ છે કે રાહુલ ગાંધીનો આજે છેલ્લો દિવસ છે, શું આજે મુલાકાત શક્ય છે હાર્દિક કે પાસની કોઈ? નહીં નહીં, કોઈની મુલાકાતનું આયોજન નથી. કેમ કે અમે નથી કોઈ કોંગ્રેસ પાર્ટી સાથે જોડાયેલા, છતાં પણ આપના થકી અમને એજન્ટ કહેવામાં આવે છે, તો કોઈ વાંધો નહીં, અમે અમારા કામમાં વ્યસ્ત રહીએ, એમના કામમાં વ્યસ્ત રહીએ. મુદ્દાને લઈને, કોઈ વ્યક્તિગત મુદ્દાને લઈને જ વાત કરવા ગયા હતા તોય આપણે એજન્ટ કહ્યા હતા. પણ એજન્ટ અમે નથી કહ્યો, કોઈ પાર્ટીએ કહ્યા હતા. કહેવાનો મતલબ એ લોકોનું કામ છે, લોકો પર આરોપો પ્રત્યારોપો કરવાનું. અમારું કામ છે મુદ્દા સાથે લડવાનું, અમે મુદ્દા સાથે લડી રહ્યા છીએ. અમને ભરોસો છે કે આ મુદ્દે યોગ્ય નિરાકરણ આવશે અને આવનારા દિવસોની અંદર જે પણ કઈ કરીશું આપ બધાની વચ્ચે કરીશું. પણ હવે ચૂંટણી નજીક છે, પાસનું સ્ટેન્ડ ક્યારે ક્લિયર થશે? કોંગ્રેસને સમર્થન જે આખી પૂર્વે છે, અમે સમર્થન કરવા માટે નથી નીકળ્યા. અમે અમારા મુદ્દાના અધિકારો લેવા માટે નીકળ્યા છીએ. કોઈ પાર્ટીને જીતાડવા, કોઈ પાર્ટીને હરાવવા માટે નહીં, પણ ખુદ જીતવા માટે નીકળ્યા છીએ આ જંગને. આ એક એવી જંગ છે જ્યાં સમાજનો અધિકાર છે, સમાજના મૂલ્યોની વાત છે, સમાજના ખરેખર યુવાનોની, પેઢીના, ખેડૂતોની, આવનારા ભવિષ્ય માટેની વાત છે ને. આમાં અમારે કોઈને સમર્થન આપવાનું ન હોય. હજી બે તમને એવું લાગે અનામતના મુદ્દે બહુ સ્પષ્ટ તમારો મત છે, બંધારણીય જોગવાઈ પ્રમાણે મળવી જોઈએ? બિલકુલ, બંધારણીય જોગવાઈ પ્રમાણે કાલની અનામત, આ અનામત નું આંદોલન ક્યાં સુધી ચાલુ રહેશે એવું તમે મારો, તમારી મહેચ્યા સુધી આંદોલન નો અંત લાવવા માટે? અમારી એક જ વાત છે કે બંધારણની અંદર એસટી એસસી ઓબીસી સમાજને નુકસાન ન થાય, પાટીદાર સમાજને પણ લાભ મળે. પણ એની સાથે જ્યારે પણ મુદ્દાની, માન લો કે મોસ્ટ બેકવર્ડ ક્લાસ, સ્પેશિયલ બેકવર્ડ ક્લાસ, જે પણ પાટીદાર સમાજને લાભાર્થી અનામત મળતી હોય એને ઓબીસી સમકક્ષ મળવી જોઈએ. જેમ કે ઓબીસી સમાજને જે લાભો મળવામાં આવે છે એ લાભો અમને મળે. જે દિવસે આ બધી વાત પૂરી થશે દિવસે આંદોલન પૂરું થઈ જશે. બધી રીતે મળી શકે. બંધારણની અંદર હું આખી બુક આપું, આપણે વારાફરતી બુકના એક એક પત્તા જોઈએ. એક પણ પત્તાની અંદર એવું નથી લખેલું કે 50% વધુ અનામત ન આપી શકાય. ભારત દેશની અંદર સુપ્રીમ કોર્ટના 3 જજમેન્ટ છે, નાગરાજ, બાલાજી અને ઇન્દ્રાણી સાહાનીનું. આ ત્રણેય ચુકાદામાં અલગ અલગ સ્ટેટમેન્ટ અને અલગ અલગ સજેશન કરવામાં આવ્યા છે. એક સજેશન એવું કહે છે કે 50% વધુ ન આપી શકાય, એક સજેશન એવું કહે છે કે 50% વધુ આપી શકાય પણ સર્વે કરીને આપવું પડે, એક સજેશન એવું કહે છે કે 50% વધુ આપવાની જવાબદારી રાજ્ય સરકારની રહેલી છે. તો પછી 3 સ્ટેટમેન્ટમાંથી, 3 જજમેન્ટમાંથી અમારે માનવું કયું? એટલે કહેવાનો મતલબ ક્યાંક ને ક્યાંક સત્તાની અંદર બેઠેલા લોકો, ક્યાંક ને ક્યાંક જ્ઞાન વિજ્ઞાનો જેને કહેવાય કે અમે જ્ઞાની છીએ, એ લોકો પણ લોકોને ગેરમાર્ગે બંધારણની રીતે દોરવાનો પ્રયાસ કરી રહ્યા છે. અને જે નાગપુરથી જે ફોર્મ્યુલા આવેલી છે, ક્યાંક ને ક્યાંક બ્રાહ્મણવાદી વિચારધારાની એ ફોર્મ્યુલા ક્યાંક ને ક્યાંક રાજ્યને નુકસાન પહોંચાડવાનો પ્રયાસ કરી રહી છે. બિલકુલ કહું છું, કોણ ના, કેમ ના આપી શકે? હા, જ્યાં સુધી સમાજના અધિકારોની વાત થઈ ત્યાં સુધી ચાલુ રહેશે વાદળી સરકારની. તો પેલા તો એમની નિયતમાં ખોટ છે, ઈચ્છા શક્તિ નથી. માની લો કે રાજસ્થાનની અંદર ત્યાં પણ ભાજપની સરકાર છે, તે ઓબીસી કમિશનને એમ કે કોંગ્રેસ જો અહીંયા એ ફોર્મ્યુલા આપત
તો ક્યાંક ને ક્યાંક ભારતીય જનતા પાર્ટી ભીસમાં આવે એટલે જાણી જોઈને રાજસ્થાનની નોટિફિકેશન હજુ સરકારે નહોતું પડ્યું, છતાં ત્યાં સ્ટે આપવો પડ્યો હતો. એટલે ક્યાંક ને ક્યાંક ગુજરાતની અંદર પાટીદાર સમાજની સાથે તમામ સમાજને ગેરમાર્ગે દોરવાનો ભારતીય જનતા પાર્ટીનો પ્રયાસ છે. હા, અમને 3 ફોર્મ્યુલા આપી છે અલગ અલગ પ્રકારની. અત્યારે મને એ લોકો આપે છે, બે અમે બધા સાથે મળીને આ ચર્ચા કરવાની છે. સાંજે અમે અલગ અલગ, ખાસ કરીને જે મધ્યપ્રદેશની અંદર 1994માં જે પાટીદાર સમાજ સ્ટેટ અને સેન્ટ્રલમાં ઓબીસીનો દરજ્જો આપવામાં આવ્યો, એ ટાઈમે જે ઓબીસી કમિશનની અંદર જે સેક્રેટરી હતા એમને પણ અમે બોલાવીએ છીએ, એમની સાથે પણ અમે ચર્ચા કરવાના છીએ. અમારી બે જ પ્રાથમિક અને મુખ્ય સંસ્થા છે, ખોડલધામ ને ઊંઝાધામ. પણ ઉમિયાધામ કઈ છે આર્થિક ધોરણે? દરેકનો મત હોય, એમાં કઈ ખોટું નથી. એ તો સમજો કે અમારી સંસ્થાના આગેવાન એવું તો કે છે કે મળવું જોઈએ. સંઘની વાત કરું છું, સંઘની વાત છે. જ્યાં સુધી ચમ ચૂંટણી ટાણે જેવું કીધું કે પાટીદારો અનામત મળવી જોઈએ, કઈ રીતે તમે પોલિટિકલી જાતિવાદની વાત કરો? આજે સૌથી વધુ પટેલ સમાજની અનામતની માંગણીમાં બ્રાહ્મણો જોડાયેલા છે. બ્રાહ્મણો પણ કહે છે કે અમારે અનામતની જરૂર છે. કાલે રાજપૂત સમાજે કીધું, એ પેલા લુહાણા સમાજે કીધું હતું, એ પેલા સોની સમાજે કીધું હતું, એ પેલા ઠક્કર સમાજે કીધું. તમામ લોકો જોડે છે. કઈ રીતે જાતિવાદ? અરે ગઈકાલે હું કચ્છમાં ગયો, સૌથી વધુ આહિરી સમાજ, સૌથી વધુ કોળી સમાજ આંદોલનની અંદર જોડાયેલો છે. જે માંગ છે વ્યાજબી છે. વ્રત વિગ્રહ અને જાતિવાદની વાત તો 182 લોકો બેઠા છે, એ લોકો કરે છે. આગામી સમયમાં હાર્દિક પટેલ કોંગ્રેસ સાથે જોડાશે. આપને જણાવી દઈએ કે આજે ગાંધીનગરના સરગાસણ પાસેના એક ફાર્મમાં પાસની કોર કમિટીની બેઠક મળી રહી છે. આ બેઠકમાં હાર્દિક પટેલ ઉપસ્થિત છે, લલિત વસોયા, અલ્પેશ કથિરિયા, ગીતાબેન પટેલ, આ સાથે જ પાસના અન્ય કન્વીનરો અને આગેવાનો આ બેઠકમાં હાજર રહ્યા છે. ખાસ કરી આ બેઠકમાં હવે કોંગ્રેસને આગામી દિવસોમાં સમર્થન આપવું કે નહીં તે મુદ્દે ચર્ચા કરવામાં આવશે. કોંગ્રેસે જે ફોર્મ્યુલા રજૂ કરી છે તે ફોર્મ્યુલા પ્રમાણે પાટીદારોને અનામત મળી શકે છે કે કેમ, કઈ રીતે મળી શકે છે, તે તમામ મુદ્દા પર આ બેઠકમાં ચર્ચા કરવામાં આવશે. કપિલ સિબ્બલે પાસના આગેવાનો સાથે 3-4 દિવસ પહેલા જે પણ ચર્ચા કરી હતી તે પ્રમાણે આ બેઠકમાં મંથન કર્યા બાદ પાસ પોતાની આગળની રણનીતિ નક્કી કરશે, પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે. એટલે કહી શકાય કે પાસની આજની આ બેઠક ખૂબ મહત્વની ગણી શકાય, કારણ કે પાસ આજે પોતાની આ બેઠકમાં હવે આગામી વિધાનસભામાં તે શું કરવાના છે, કોંગ્રેસને સમર્થન આપવાના છે કે નહીં, કયો પક્ષ તેમને અનામત અપાવી શકશે, આ તમામ મુદ્દાઓ ક્લિયર કરશે અને ત્યારબાદ તેમની આગામી રણનીતિ શું રહેશે તે પણ ક્લિયર કરશે. વધુ માહિતી સાથે સંવાદદાતા મયુર મેવાડ અમારી સાથે લાઈવ જોડાઈ ગયા છે. મયુર, જે રીતે સરગાસણના ફોર્મ પાસે જે પાસની આજે કોર કમિટીની બેઠક મળી રહી છે, ખાસ કરી આ બેઠકમાં કયા એવા મહત્વના મુદ્દાઓ રહેશે કે જેના પર સૌ કોઈની નજર છે, કારણ કે પાસ આજે જે પોતાની રણનીતિ કે પોતાનું સ્ટેન્ડ ક્લિયર કરશે તેની ખાસ અસર આગામી વિધાનસભાની ચૂંટણી પર થવાની છે. જે ચોક્કસ મનીષા વાત કરીએ તો આજે પાસ કોર કમિટીની બેઠક જે અત્યારે સરગાસણ ખાતે શરૂ કરવામાં આવી છે, હાર્દિક પટેલની અધ્યક્ષતાની અંદર આ બેઠક મળી છે. અત્યારે ખાસ મહત્વના મુદ્દા છે કે જે અનામતની વાત છે, કઈ રીતે અનામત મળી શકે એ મુદ્દાની ચર્ચા કરવામાં આવવાની છે. કોંગ્રેસ દ્વારા જે થોડા દિવસ પહેલા કોંગ્રેસ સાથે બેઠક કરવામાં આવી હતી, આ બેઠકની અંદર કપિલ સિબ્બલે જે 3 મુદ્દાઓને લઈને કપિલ સિબ્બલ સાથે ચર્ચા થઈ હતી, અનામત કઈ રીતે મળી શકે તે 3 મુદ્દાઓ કપિલ સિબ્બલે કીધા હતા. એ 3 મુદ્દા સાથે ચર્ચા વિચારણા કરવામાં આવશે. ખાસ કરી જે મહત્વની વાત કરીએ તો મધ્યપ્રદેશ અને રાજસ્થાન જે આંદોલન કરી રહ્યા છે તે આંદોલનકારીઓ સાથે બી આજે જે બેઠક કરવામાં આવશે, નિર્ણય લેવામાં આવશે. એટલે કહેવાય કે આજ આ ખૂબ એક મહત્વની બેઠક કહી શકાય.
ખાસ કરીને વાત કરીએ તો આજે હાર્દિક પટેલનું એક મહત્વનું નિવેદન છે સામે આવ્યું હતું, જેમાં સંઘને ટાર્ગેટ કરીને હાર્દિક પટેલે નિવેદન આપ્યું હતું કે લગભગ 15 દિવસ પહેલા મોહન ભાગવત દ્વારા જયપુરથી એક નિવેદન કરાયું હતું કે જે અનામતની વાત છે તો તમામ સમાજને તમામ જ્ઞાતિને અનામત આપવી જોઈએ. આ પ્રકારનું નિવેદન મોહન ભાગવત દ્વારા આપવામાં આવ્યું હતું ત્યારે હાર્દિક પટેલે આજે તેની પર ટિપ્પણી કરી હતી અને હાર્દિક પટેલનું કહેવું હતું કે જ્યારે બી ચૂંટણી નજીક આવતી હોય છે ત્યારે જ સંઘ દ્વારા કેમ અનામતનો મુદ્દો છેડવામાં આવી રહ્યો છે. આ પ્રકારે હાર્દિક પટેલે આજે ડાયરેક્ટ ઇનડાયરેક્ટ જે મોહન ભાગવત ઉપર કટાક્ષ માર્યા હતા એટલે કહેવાય કે ક્યાંક આજની જે આ બેઠક છે ખૂબ મહત્વની બેઠક કહી શકાય. તદુપરાંત મોહન ભાગવતને બી આજે હાર્દિક પટેલે મોહન ભાગવત ઉપર કટાક્ષ માર્યા છે એટલે ઘણી આજે મહત્વની આ બેઠક સાથે જે પાસ કોર કમિટી જે બેઠક મળવા જઈ છે બેઠક પૂર્ણ થયા બાદ પોતાનું જે સ્ટેન્ડ છે તે બી ક્લિયર કરવામાં આવશે. બિલકુલ મયુર, આપનો આભાર સમગ્ર માહિતી આપવા માટે.